આ વિટામિન સી પિક્ચર છે ને, હા મેં હમણાં ટ્રેલર જોયું એનું. એ પેલા સંજય રાવલ નું છે, એટલે પેલા મોટિવેશનલ સ્પીકર. હા એનું. ભગવાન છે ને તમારા જેવા દોસ્તાર કોઈને નહીં આપે. હવે કેવી રેડી બીજી લીટી લે પતંગ પર લખી કાઢ અલગ અલગ સ્કેચ પેન થી, ને નીચે હાર્ડ દોરીને તારું નામ લખજે. એ પતંગ જવા પહેલા જ ફાટી ગયેલો ને, આની બે દાંડી વહેંચી છે વરસાદમાં, આખો પિલ્લાઈને ફાટી ગયેલો. લેવ ફૂલ વાળું કેવું લાગ્યું? હા હા, એ આઈડિયા તો જકાસ જ છે. તો ફૂલમાં કહું, આપ ગુલાબનું ફૂલ આપી દો. કેટલું કોમન છે યાર. તો ઓર્ચિડ, ઓર્ચિડ લેવાની તાકાત છે તારી? બે ગલગોટા ખરીદવાના પૈસા નથી તારી પાસે. લ્યા એક કામ કર, હનુમાનજીના મંદિરે જા, બહાર છે ને ધતુરાના બહુ બધા ફૂલ મળતા હશે, એનો ગુચ્છો લઈને આવ ઘરે. એક્સનો બોડી ડિયોસ્પ્રે જે તું વાપરે છે એ છાંટ, ને કે નવા ઓર્કિડના ફૂલ ને આપ. એ ધતુરાના ફૂલને મેં ગજવામાં મૂકેલું, એ ફૂલમાંથી મધમાખી નીકળી, ને એ મધમાખી મને એવી જગ્યાએ કરડી છે ને કે હું તમને લોકોને બતાવી બી નહીં શકતો, હજી મને દુઃખે છે ત્યાં. ચાલ એ બે વસ્તુ તો કંઈ ઇમ્પોર્ટન્ટ બી નહીં હતી, તું એ વાત કર. ઓવરઓલ ડેટ કેવી રહી તારી? આમ કેવું ચક્કાસ, આમ તારા મૂળાની સ્માઈલ જ બધું બતાવે. શું કે પ્રજય, આઉટ ઓફ 5 કેટલા સ્ટાર આપશે તું? હું તમને ચાલો આખી સ્ટોરી જ કહી દઉં. એક્સક્યુઝ મી, તમને ખાવા લઈ જશે સારી જગ્યાએ, મને બહુ જ ભૂખ લાગી છે. તું ચાલતો ભાઈ, તારા માટે હજી બહુ બધા સરપ્રાઈઝીસ છે. તારે માટે સરપ્રાઈઝ છે, ઊભી રહે. સરપ્રાઈઝ? આ શું છે? અરે મેં તારે માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું. શું છે આ બધું? એ કેટલું રોમેન્ટિક વેધર છે એ જો ને, એમાં આપણે ચા પીશું. ગરમ મને ચા નથી ભાવતી. અરે મેં જાતે બનાવી છે, પ્લીઝ ને યાર, પ્લીઝ. હા ચાલ. છોડ, હું તને ખવડાવું. અંદર જ પડી ગયું.
રવા દે. કઈ કે બીજી બીજી છે. ના ના રવા દે, મને નથી જોઈતી. બીજી બીજી છે, બીજી બીજી છે. મને જોઈતી નથી પણ બેબી, તે પાણી નાખી. તું ચા પી જા, તારે જે પીવું હોય ને તો તું જ પી. બેબી કેટલી પ્રેમથી તારા માટે ચા બનાવેલી હતી આ. છોડ, હું જ પી જાઉં છું, તું રહેવાની. હારું છે ને મેં નહીં પીધી તે. અરે સોરી બેબી યાર. આજે કઈ તારી ડેટ કહેવાય? ની તારા કપડામાં ઠેકાણા, ની તારી ચામાં ઠેકાણા. સાદું ફૂલ બી તે મને નથી આપ્યું. અરે ફૂલ લાવેલો હતો પણ જરા યાર પ્રોબ્લેમ થઈ ગયો એમાં. હું એ બધું તને નહીં કહેવાય. છોડ, તું એક કામ કર, તું મને ઘરે મૂકી દે. મારે કઈ સાંભળવું નથી. પ્લીઝ યાર. ના, તું મને ઘરે મૂકી દે. એક મિનિટ, ખસની ચાલુ કરવું છે. બસ બસ, આઈ એમ ડન. હું ચાલતી ઘરે જઈશ. હવેથી તું મને દેખાવા બી નહીં જોઈએ, તારા મેસેજ કે કોલ બી નહીં આવવા જોઈએ. પ્લીઝ યાર, આવું કરે છે યાર. મારું બાઇક ચાલુ નહીં થયું એટલે એ ત્યાંથી પણ ચાલી ગઈ ને મારી જિંદગીમાંથી પણ ચાલી ગઈ. અને આપણે પણ ચાલી જઈએ. થોડા છે શરાબી, થોડા એના બાબી, સપના ગુલાબી. સંજય રાવલ છું. તમે બધા મને જુદી રીતે ઓળખો છો કે હું એક સ્પીકર છું, પણ હવે હું જુદી રીતે તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છું. છેલ્લા 2.5-3 વર્ષથી એક ગુજરાતી ફિલ્મ વિટામિન સી SHE, આ ફિલ્મ માટે હું મહેનત કરતો હતો એઝ અ પ્રોડ્યુસર. હવે એ ફિલ્મ તૈયાર થઈ ગઈ છે, થિયેટરમાં આવી છે, તમારે જોવા જવાનું છે. આ ફિલ્મ અદ્ભુત ફિલ્મ બનાવી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફિલ્મો બને છે, બધા ખૂબ જ મહેનત કરે છે, પણ પરિણામ 10% લોકોને પણ મળતું નથી. મેં એવી કોશિશ કરી છે કે જે કરો તે બેસ્ટ કરો, એ રીતે મેં આ ફિલ્મ બનાવી છે. પણ આ બધા ફિલ્મ જોવા જરૂરથી જજો, જેથી મારા જેવા નવા પ્રોડ્યુસર્સ, જે લોકો ખૂબ મહેનત કરીને એક ફિલ્મ બનાવે, એ ફિલ્મ સફળ થશે, એના પૈસા ઘરમાં આવશે, તો એ લોકો બીજી પણ સારી ફિલ્મ બનાવશે. એટલે આપ લોકો ચોક્કસથી આ ફિલ્મ જોવા માટે ચોક્કસથી જજો. થેન્ક યુ. થોડા